અમદાવાદમાં લોકશાહીના પર્વની ઉજવણી માટે જાગૃતતા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે સ્વીપની ટીમે મેટ્રોમાં રંગોળી બનાવી છે. લોકો અવશ્ય મતદાન કરે તેવા મેસેજ સાથે રંગોળી બનાવવામાં આવી છે. કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓએ રંગોળી બનાવી છે. વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાની સાથે લોકશાહીના પર્વમાં પણ જોડાયા હતા. સાત મેના રોજ આગામી લોકસભાના ચૂંટણી યોજાવાની છે. તે અંતર્ગત દેશના વિવિધ ભાગોમાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. તો આજે અમે આ ગુજરાત યુનિવર્સિટીના મેટ્રો સ્ટેશનની, જે વિવિધ કોલેજનું મેઇન મેટ્રો સ્ટેશન છે, ત્યાં અમે રંગોળી દ્વારા 10-11 જેટલા એનએસએસ વોલન્ટિયર્સ છીએ. અમે રંગોળી થ્રુ અને વોલ પેઇન્ટિંગ થ્રુ લોકોને ચૂંટણી માટે વધુમાં વધુ લોકો મતદાન કરે એ માટે આગ્રહ કરીએ છીએ. અને વિદ્યાર્થીઓમાં વધુમાં વધુ બહેનો ઘરેથી બહાર નીકળીને દેશની દીકરીઓ દેશ માટે મતદાન કરે. અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી છે, જેમાં વધુમાં વધુ જે નાગરિકો છે, જે મતદારો છે, એને આપણે મતદાન કરાવીએ. સાતમી મેના રોજ જ્યારે ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણીનું મતદાન થવાનું છે, અમદાવાદની અંદર વધુમાં વધુ મતદારો જે છે એને આપણે મતદાનની આ પ્રક્રિયામાં જોડી સૌથી વધારે સૌથી લોકોને જોડીને વધુમાં વધુ મતદાન કરાવીએ દિશામાં અમે દરરોજ અમદાવાદમાં વિવિધ જગ્યાએ નિત્ય. અમે આરજી દીપરાવલ કોમર્સ કોલેજના એનએસએસ વોલેન્ટિયર છીએ અમે. અને અત્યારે જે ઇલેક્શન માટે જે મતદાન જાગૃતિ માટે અમે એક અવેરનેસ પ્રોગ્રામ કરી રહ્યા છીએ, જે અમે હાથ ધર્યો છે. અને અમે સૌપ્રથમ કાંકરિયા જઈને વોલ પેઇન્ટિંગ કરી ઇલેક્શન અવેરનેસ માટે. અને હવે સેકન્ડ ટાઈમ અમે મેટ્રો સ્ટેશન ઉપર કે જ્યાં નાગરિકો આવતા હોય છે અને જે શિક્ષણ માટે પરિવહન કરતા હોય છે મેટ્રો થ્રુ, તો અમે એ જેટલા બી યંગસ્ટર છે કે જેટલા બી યુવાનો છે એને મતદાન પ્રત્યે જાગૃત રહે એના માટે અમે અહીંયા રંગોળીનો બી અત્યારે શું કહેવાય કાર્યક્રમ યોજી રહ્યો છે, જેનાથી લોકોનામાં અવેરનેસ.